સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ પરિચય પરના પ્રેઝન્ટેશનમાં તમારું સ્વાગત છે જેમાં ભારત આઈટી સાક્ષર બનાવવાનું સામર્થ્ય છે આ કન્નન મોદગલ્ય દ્વારા રચિત છે જે આઈઆઈટી બોમ્બે થી જે આ પ્રોજેક્ટનું નેતૃત્વ કરે છે સ્પોકન ટ્યુટોરિયલ શું છે તે કમ્પ્યુટર સત્રનું એક રેકોર્ડિંગ છે ચાલો વિવરણ સાથે અમુક સોફ્ટવેરને સમજાવું છું પરિણામી ફિલ્મ એ સ્પોકન ટ્યુટોરિયલ છે સામાન્યત 10 મિનિટ સમયગાળાની સ્પોકન ટ્યુટોરિયલો બનાવવાના પગલાઓ છે આઉટલાઇન સ્ક્રિપ્ટ રેકોર્ડિંગ સ્ક્રિપ્ટને બીજી અન્ય ભાષાઓમાં ભાષાંતરિત કરવી અને ડબિંગ ચાલો હું તમને આ દરેક પગલાઓ સમજાવું આપણે બે સોફ્ટવેર સિસ્ટમોની આઉટલાઇન દર્શાવીશું એક્સફિગ અને પીએચપી માય એસક્યુએલ spoken-tutorial.org પરથી મેં પહેલાથી જ આ ટ્યુટોરિયલ માટે જોઈતા લિંકો ડાઉનલોડ કરી લીધા છે ચાલો એક્સફિગ માટે આઉટલાઇન જોઈએ ચાલો પીએચપી માટે આઉટલાઇન જોઈએ ચાલો આગળની સ્લાઇડ પર જઈએ સ્પોકન ટ્યુટોરિયલ બનાવવાનું બીજું પગલું છે સ્ક્રિપ્ટ જેમ ફિલ્મને સારી સ્ક્રિપ્ટની જરૂર રહે છે તેમ સ્પોકન ટ્યુટોરિયલને પણ સારી સ્ક્રિપ્ટની જરૂર રહે છે વર્તમાન ટ્યુટોરિયલની સ્ક્રિપ્ટ અહીં છે સ્ક્રિપ્ટ લખવાની માર્ગદર્શિકા અહીં છે માર્ગદર્શિકા સમજૂતી આપતું ટ્યુટોરિયલ પણ જલ્દી જ ઉપલબ્ધ થશે હું હવે એક એવું ટૂંકું સ્પોકન ટ્યુટોરિયલ બનાવીશ જે જીમેલ ખાતાથી કેવી રીતે ઈમેલ મોકલવું એ સમજાવશે ચાલો હું આઈ શો યુ ને આહવાન કરું જે કે એક સ્ક્રીન રેકોર્ડિંગ સોફ્ટવેર છે સ્ક્રીન પરના ચતુષ્કોણને અવલોકન કરો જે કંઈ પણ આ ચતુષ્કોણ અંતર્ગત આવે છે તે રેકોર્ડ થશે મેં નેટસ્કેપ ખોલ્યું છે મેં તેને બરોબર આ ચતુષ્કોણમાં મૂક્યું છે તે જીમેલ તરફે પોઈન્ટ કરે છે હું તમિલમાં બોલીશ ચાલો હું રેકોર્ડિંગ ચાલુ કરું guest.spoken.org લોગિન સેગ્રીન જીમેલை திறந்தாகி விட்டது કમ્પોઝ બટન મૂલમ આરંભிக்க போகிறேன் kannan@iitbac.in Subject Test This is a test mail. Send button மூலம் emailை அனுப்புகிறேன். இப்பொழுது sign out செய்கிறேன். நன்றி வணக்கம் મેં હમણાં જ રેકોર્ડિંગ પૂર્ણ કર્યું છે તરત જ રેકોર્ડિંગ સોફ્ટવેર એક ફિલ્મ બનાવે છે ચાલો હું પહેલા નેટસ્કેપ અને આઈ શો યુ બંધ કરું ચાલો હું હવે રેકોર્ડ કરેલ ફિલ્મને પ્લે કરું guest.spoken.org લોગિન સેગ્રીન જીમેલ திறந்தாகி விட்டது ચાલો તેને આગળ ધપાવીએ સેન્ડ બટન મૂલમ ઈમેલை அனுப்புகிறேன் இப்பொழுது sign out செய்கிறேன் நன்றி வணக்கம் ચાલો હું આને બંધ કરું ચાલો હવે આગળની સ્લાઇડ પર જઈએ તો આ જ છે જેને હું સ્પોકન ટ્યુટોરિયલ તરીકે સંબોધું છું શાળા જતા વિદ્યાર્થી પણ સ્પોકન ટ્યુટોરિયલો બનાવી શકે છે તે અત્યંત સરળ છે ચાલો હવે હું રેકોર્ડિંગ માટેના ટૂલ સમજાવું જે આપણી પાસે છે રેકોર્ડ માય ડેસ્કટોપ લિનક્સ પર સ્પોકન ટ્યુટોરિયલ સમજાવે છે કે આ કેવી રીતે કરવું રેકોર્ડિંગ શરૂ થાય છે હેલો એન્ડ વેલકમ ટુ ધીસ ટ્યુટોરિયલ ઓન હાઉ ટુ યુઝ રેકોર્ડ માય ડેસ્કટોપ વિન્ડોઝ પર આપણી પાસે કેમ સ્ટુડિયો છે આ સ્પોકન ટ્યુટોરિયલ સમજાવે છે કે આ કેવી રીતે કરવું બંને ફોસ છે
ટ્યુટોરિયલ નરેશન માટે માર્ગદર્શિકા પ્રદાન કરે છે. ચાલો હું તે પ્લે કરું. રેકોર્ડિંગ શરૂ થાય છે. Welcome to a presentation on the guidelines for recording and narration of spoken tutorials. ચાલો હું સ્લાઇડ પર પાછી આવું. સ્પોકન ટ્યુટોરિયલ બનાવવાનું ચોથું પગલું છે સ્ક્રિપ્ટને સ્થાનિક ભાષાઓમાં ભાષાંતરિત કરવી. એવા લોકો માટે તેને સુલભ કરવી જેઓ અંગ્રેજીમાં નબળા છે. હું તમને ગેટિંગ સ્ટાર્ટેડ ઓન સાયલેબ સ્ક્રિપ્ટ હિન્દી, મરાઠી અને બંગાળીમાં બતાવીશ. હિન્દી, મરાઠી અને બંગાળી. ચાલો બ્રાઉઝર પર પાછા જઈએ. સ્ક્રિપ્ટ વાપરીને આપણે ફક્ત બોલચાલનો ભાગ જ બદલીએ છીએ. વિડીયો સમાન રહે છે. લિનક્સ પર આપણે ઓડેસિટી અને FFmpeg વાપરી શકીએ છીએ. સ્પોકન ટ્યુટોરિયલ સમજાવશે આ કેવી રીતે કરવું. ચાલો હું બ્રાઉઝર નાનું કરું. આ નીચે મારી પાસે ઘણી ટેબો સાથે અન્ય બ્રાઉઝર છે. ચાલો હું આ વગાડું. રેકોર્ડિંગ શરૂ થાય છે. Hello friends, welcome to the spoken tutorial on how to dub from one language into another in Linux operating system. Windows પર આપણે મૂવી મેકર વાપરી શકીએ છીએ. સ્પોકન ટ્યુટોરિયલ સમજાવશે આ કેવી રીતે કરવું. આપણી આગામી સ્લાઇડ પર જઈએ. હવે આપણે હિન્દી, મલયાલમ અને બંગાળી સાયલેબ ના સ્પોકન ટ્યુટોરિયલ જોશું. રેકોર્ડિંગ શરૂ થાય છે. સાયલેબ કી શરૂઆત. ઇસ ટ્યુટોરિયલ મે આપ સબકા સ્વાગત હૈ. ઇસ ટ્યુટોરિયલ મે હમ સાયલેબ કે કુછ ઉપયોગ કે બારે મે સીખેંગે. ચાલો હું મલયાલમ પ્લે કરું. રેકોર્ડિંગ શરૂ થાય છે. നമസ്കാരം. സൈലാബ് എങ്ങനെ ഉപയോഗിച്ചു തുടങ്ങാം എന്നതിനു വേണ്ടി തയ്യാറാക്കിയ സ്പോക്കൺ ട്യൂട്ടോറിയലിലേക്ക് സ്വാഗതം. ചാലോ ഹു ബംഗാളിമ പ്ലേ കരൂ. റെക്കോർഡിംഗ് ശരൂ થાય છે. নমস্কার বন্ধুগণ, আপনাদের স্বাগত জানাই আমাদের গেটিং স্টার্টেড উইথ সাইলাব নামক স্পোকেন টিউটোরিয়ালে, যেখানে আমরা সাইলাব চালো અહી આપણે સ્લાઇડ્સ પર પાછા જઈએ. આપણે સ્પોકન ટ્યુટોરિયલની દ્વારા જટિલ વિષયો પ્રસ્તુત કેવી રીતે કરવા તે વિશે ચર્ચા કરીએ. છેવટે સ્પોકન ટ્યુટોરિયલ માત્ર 10 મિનિટનું લાંબુ છે. સ્પોકન ટ્યુટોરિયલ સંયુક્ત રીતે આધુનિક વિષયો પણ શીખવી શકાય છે. જો પૂરતા નાના પગલાં ઉપલબ્ધ હોય હિમાલય પણ ચડી શકાવાય. ચાલો હવે લેટેક અને સાયલેબની અભ્યાસ યોજના જોઈએ. લેટેક અભ્યાસ યોજના સાયલેબ અભ્યાસ યોજના. ચાલો આગામી સ્લાઇડ પર સ્પોકન ટ્યુટોરિયલની દ્વારા ડિજિટલ વિભાજનોના સંબંધ બાંધવા છે. ઉદાહરણ તરીકે કોઈ IRCTC દ્વારા ટ્રેન ટિકિટ ખરીદવી કેવી રીતે કરી શકે છે, કેવી રીતે ઓછા ખર્ચે કૃષિ લોન મળે છે, પ્રાથમિક આરોગ્ય સંભાળ માહિતી મેળવવી, પ્રાથમિક ઉપચાર પર જાણકારી મેળવવી, સૌથી નીચા ભાવે વેચાતી ટીવીની દુકાન માટે વેબ શોધ કેવી રીતે કરવું. ખરેખર આ યાદી અનંત છે. ખરેખર આ અભિગમ ડિજિટલ વિભાજનો સંબંધ બાંધવા માટે વાપરી શકાય છે. સ્પોકન ટ્યુટોરિયલની ક્રિએટિવ કોમન લાયસન્સ હેઠળ પ્રકાશિત થાય છે. સ્પોકન ટ્યુટોરિયલ વેબસાઇટ પર આ નિઃશુલ્ક ડાઉનલોડ માટે ઉપલબ્ધ છે. આપણે 10 મિનિટ સ્પોકન ટ્યુટોરિયલ બનાવવા માટે ઉપલબ્ધ માનવ વેતન ચર્ચા કરીએ. રૂપિયા 3500 સ્ક્રિપ્ટ અને સ્લાઇડ બનાવવા માટે છે. રૂપિયા 500 શિખાઉ અથવા શિખાઉ માણસ દ્વારા રિવ્યૂ માટે છે. રૂપિયા 1000 સ્પોકન ટ્યુટોરિયલ રેકોર્ડ માટે તેમજ આ શરૂ કરવાવાળા સાથે પણ કરી શકાવાય છે. રૂપિયા 1000 સ્થાનિક ભાષા ભાષાંતર માટે, રૂપિયા 500 સ્થાનિક ભાષામાં ડબ કરવા માટે. તે પૈસા રિવ્યૂ અને સ્વીકૃતિ પછી ચૂકવવામાં આવશે. ઉપર્યુક્ત રકમ 10 મિનિટ સ્પોકન ટ્યુટોરિયલ માટે છે. ખરેખર માનવ વેતન મિનિટ સંખ્યાના પ્રમાણમાં હશે. એકાદી વખતે રૂપિયા 5000 બોનસ પણ મળી આવે છે.
મોટા ભાગના અમારા પ્રેક્ષકો દૂરસ્થ બાળક છે. મધ્યરાત્રિ એકલા કામ કરતા કોઈકની પણ મદદ વિના. બીજા શબ્દમાં કહીએ તો સ્પોકન ટ્યુટોરિયલ સ્વશિક્ષણ માટે બનાવવા જરૂરી છે. અમે ઓપન સોર્સ સોફ્ટવેરને પ્રોત્સાહન આપીએ છીએ. વિદ્યાર્થી ક્લબ દ્વારા વર્કશોપ આયોજિત કરીએ છીએ સ્પોકન ટ્યુટોરિયલ્સ અને નાણાકીય મદદથી. અમે કેમ્પસ એમ્બેસેડર્સ પણ શોધી રહ્યા છીએ. અમારી પાસે કેમ્પસ એમ્બેસેડર્સ કાર્યક્રમ પર સ્પોકન ટ્યુટોરિયલ છે. ચાલો તે વગાડીએ. રેકોર્ડિંગ વાગી રહ્યું છે. Welcome to this spoken tutorial on guidelines for campus ambassadors. અમારા પ્રોજેક્ટની વેબસાઇટ બતાવું spoken-tutorial.org. વર્તમાન ટ્યુટોરિયલ અહીં ઉપલબ્ધ છે. અમારો સંપર્ક અહીં કરાવો. ફોર સિસ્ટમોની યાદી વિકી દ્વારા ઉપલબ્ધ છે. ચાલો આ ક્લિક કરો. તમે આ કોઈ પણ પ્રયાસમાં જોડાઈ શકો છો. તમે પણ નવી સિસ્ટમો પર કામ પ્રસ્તાવત કરી શકો છો. અમને નિસંકોચ સંપર્ક કરો. આગામી સ્લાઇડ પર જઈએ. અમે તમારી ભાગીદારીનો સ્વાગત કરીએ છીએ. સ્પોકન ટ્યુટોરિયલ્સ બનાવવા, રિવ્યૂ કરો અને વાપરવા માટે અમને ટેકનોલોજી આધારની પણ જરૂરી છે. અમારી પાસે ઘણી નોકરીઓ પણ છે. અમારી સાથે પૂર્ણ સમય અથવા ભાગ સમયમાં કામ કરો. તમે અમારી સાથે કેમ કામ કરવું જોઈએ? ડિજિટલ વિભાજન દૂર કરવા માટે, આપણા બાળકોને આઈટી શિક્ષિત કરવા માટે, ફોર્સ પ્રોત્સાહન આપવા માટે, આપણા બાળક રોજગાર ક્ષમ બનાવવા માટે, આપણા દેશ વિકસિત બનાવવા માટે, ડોક્ટર અબ્દુલ કલામના સ્વપ્નને સાકાર કરવા. આપણે આગામી સ્લાઇડ પર જઈએ. મારી પાસે એક નાનું અસાઇનમેન્ટ તમારી માટે છે. કૃપા કરી આ ટ્યુટોરિયલમાં બતાવ્યા પ્રમાણે વેબ પાનાઓ જોઈ શકાય છે તે જોવા વિનંતી છે. હું હવે સહાય પ્રત્યુત્તર આપવા માંગુ છું. સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે, જે આઈસીટી એમએચઆરડી ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. આ મિશન વિશે વધુ માહિતી આપેલ લિંક ઉપર ઉપલબ્ધ છે. spoken-tutorial.org/animeict-intro. અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. આઈઆઈટી બોમ્બે તરફથી સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર અને રેકોર્ડિંગ કરનાર હું જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદલ આભાર.